સોશિયલ મીડિયા પર પીએમ મોદીને ચાવાળા કહી ચા વહેંચવાની સલાહ આપતી ટ્વીટને લઈને રાજકીય યુદ્ધ છેડાયું હતું, પરંતુ હવે ખુદ ભાજપના જ નેતાઓ બફાટ કરી વિવાદ છેડી રહ્યા છે. જી હા, પરેશ રાવલના વિવાદિત ટ્વીટ બાદ ભાજપના નેતા જીવીએલ નરસિંહા રાવે વિવાદિત નિવેદન આપ્યું છે, જેમાં તેણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ વિવાદિત શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે. ત્યારે શું છે આ ભાજપ નેતાનો વિવાદિત બફાટ, જોઈએ અહેવાલમાં. 10 સાલ યુપીએ કે સરકાર રહી, ઉનકા શાસન એક ઔરંગઝેબ ઓર અલાઉદ્દીન ખિલજી કે શાસન સે બહોત અંતર નહીં થા. આ વિવાદિત શબ્દો અન્ય કોઈના નહીં પરંતુ ભાજપના જ નેતા જીવીએલ નરસિંહા રાવના છે. નરસિંહા રાવે માત્ર કોંગ્રેસ પર જ નહીં પરંતુ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ આ પ્રકારના જ શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે. એક તરફ જ્યારે પ્રધાનમંત્રી મોદીને ચા વાળો કહેવા પર ભાજપના નેતાઓ રસ્તા પર ઉતરી જાય છે અને આ શબ્દોને પ્રધાનમંત્રી મોદીનું અપમાન ગણાવે છે, જ્યારે બીજી તરફ ખુદ ભાજપના જ નેતા આ પ્રકારનો બફાટ કરે છે. જી હા, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જોરશોરથી રાહુલ ગાંધી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે નરસિંહા રાવ રાહુલ ગાંધીને અલાઉદ્દીન ખિલજી અને ઔરંગઝેબ ગણાવી રહ્યા છે. તો એક તરહ મુસ્લિમ તુષ્ટિકરણ કી રાજનીતિ કરકે રાહુલ ગાંધી કે સરકાર ભી ઔરંગઝેબ સરકાર કી તરહ અપને શાસન ચલાયા, તો એક ભેદભાવ કે માહોલ થા, મેને ઉસકા હી જિક્ર કિયા. મહત્વનું છે કે રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી ભાજપ પર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરતા ભાજપ પર નિશાન સાધી રહ્યા છે, જેને લઈને ભાજપ સરકાર દોડતી થઈ ગઈ છે. ભાજપે કેન્દ્રમાંથી નેતાઓને ગુજરાતમાં ઉતારવા પડી રહ્યા છે, ત્યારે બીજી તરફ નરસિંહા રાવ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને ટાર્ગેટ બનાવી એવું કહી રહ્યા છે કે યુપીએનું 10 વર્ષનું શાસન હિન્દુ વિરોધી હતું. કોંગ્રેસે હિન્દુ સમાજને બદનામ કરવા માટે હિન્દુ આતંકવાદ અને ભગવા આતંકવાદ જેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. આ સાથે નરસિંહા રાવ રાહુલ ગાંધીની મંદિર મુલાકાતોને લઈને પણ ટિપ્પણી કરી હતી અને કહ્યું કે રાહુલ ગાંધી તિલક લગાવીને મંદિર જઈને લોકોને છેતરી નહીં શકે. મંદિર મેં જાકર કે કુછ દિખાવા કરને કી રાહુલ ગાંધી કોશિશ કરતે હૈ, ઉનકી અસલી ચહેરે કો જનતા કે સામને પ્રસ્તુત કરના એક ભારતીય જનતા પાર્ટી કે પ્રવક્તા કે નાતે મેરા ભી કર્તવ્ય હૈ. ઓર મેને જો કહા ઇસમે યદી કોઈ કોંગ્રેસ પાર્ટી ઇસસે કોઈ વિભેદ કર સકતી હૈ, મેં ઉસકે બહેસ કરને કે લિયે તૈયાર હું. એકે એન્થની ને ખુદ 2014 કે ચુનાવોં કે બાદ અપને રિપોર્ટ મેં લિખા કે હમને મુસ્લિમ તુષ્ટિકરણ કિયા થા, વહી એક બડી કારણ થી હમારી હાર કી. મેં રાહુલ ગાંધી પર વહી ઇલ્ઝામ લગા રહા હું જો જિસ પ્રકાર ભેદભાવ મુઘલ સરકાર મેં હોતા થા, વૈસા કોંગ્રેસ કે સરકાર મેં ભી રહા. મહત્વનું છે કે આ પહેલા ભાજપના જ સાંસદ પરેશ રાવલ પણ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ઉદ્દેશીને વિવાદિત ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું, અમારો ચા વાળો તમારા બાર વાળા કરતા હંમેશા શ્રેષ્ઠ છે. જોકે વિવાદ બાદ પરેશ રાવલ ટ્વીટ ડિલીટ કરી માફી પણ માંગી હતી. જોકે સમગ્ર વિવાદ કોંગ્રેસના જ એક ટ્વીટ પરથી શરૂ થયો હતો, પરંતુ કોંગ્રેસના મીડિયા સેલ દ્વારા એ પોસ્ટને હટાવી લેવાયું હતું. પરંતુ ભાજપના નેતા દ્વારા ઉચ્ચારાયેલા શબ્દો તેનાથી પણ વિવાદિત છે, ત્યારે જોવું રહ્યું કે આ વિવાદિત શબ્દો ઉચ્ચારણનો અંત ક્યાં જઈને આવે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.